નિર્માણ ચેનલની વિશેષ રજૂઆત હિંડોળા દર્શનમાં આપ સર્વે ભક્તોનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ આજે અમે આવી પહોંચ્યા છે માનવ કલ્યાણ ટ્રસ્ટ મણિનગરમાં અને પ્રભુના હિંડોળા ખૂબ સુંદર મજાના અહીંયા અનેક ભક્તો આવીને બનાવે છે આ મંદિરની વિશેષતાએ વાત કરવામાં આવે તો અહીંયા બેનો સેવા કરે છે સાથે સાથે અહીંયા ભાઈઓ પણ આવે છે બાજુના મંદિરમાં પણ રાધાકૃષ્ણનું સ્વરૂપ બિરાજમાન છે अने अनेक वर्षों वर्ष है हिंडोड़ा बना आजे हिंडोड़े। राधा कृष्ण तो निये राधे कृष्ण और आप कितने साल से प्रभु की सेवा करते हो राधे कृष्ण की सेवा करते हो अभी दो वर्ष से करते हैं यहाँ पे इससे पहले दूसरी जगह करते थे कौन कौन सी सेवाएं होती है प्रभु की भगवान की सेवाएं अनेक प्रकार से होती हैं लेकिन यहाँ जो सेवा होती है वो पुष्टि पद्धति से होती है और जो हिंडोरा जो झुलाते हैं ये मात्र भाव से भक्ति करने के लिए झुलाते हैं इससे मात्र जो मात्र भाव आता है मात्र भाव से भगवान को प्रसन्न करने की कोशिश करते हैं और राधे और कृष्ण आज साथ में झूला झूल रहे तो उसके बारे में बताइए ये मदन मोहन स्वरूप होता है भगवान का वो साथ में ही झूला झूलते हैं ભગવાન કા મદન મોહન સ્વરૂપ હોતા હે જો સાથ મેં ઝૂલતા હે રાધે કૃષ્ણ સાથ મેં હે બીજા પણ અનેક ભક્તો છે મુલાકાત લઈએ અને જાણીએ કે આજના હિંડોળા તેમને કેવા લાગી રહ્યા છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ શું નામ છે આપનું જ્યોતિબેન ગાંધી અને તમે કેટલા વર્ષોથી પ્રભુની સેવા કરો છો રાધે કૃષ્ણની સેવા કરો છો ત્રીસ વર્ષથી કયા પ્રકારની સેવા કરો છો આપીમા રાધા કૃષ્ણની માળાજી બનાવો સવારમાં મંગળાની આરતી થાય સવારે પછી રાજભોગ આરતી થાય સાંજે આરતી થાય પછી સાંજે સાડા સાતે પોડી જાય ઠાકોરજી રાધા અને કૃષ્ણનું સ્વરૂપ સાથે બિરાજે છે અને મુખિયાજીએ કહ્યું કે મોદન મોહનનું સ્વરૂપ કહેવાય છે આ તો ત્રીસ વર્ષથી તમે સેવા કરો છો અને રાધે અને કૃષ્ણનો સહાનુભાવ ક્યારે થાય મને તો બહુ જ અનુભવ છે સાક્ષાત છે મને બહુ જ અનુભવ થયા છે મારા બધા કામ કરે છે રાધા કૃષ્ણ ના એને કહેવાનું ભાઈ મારું આ કામ કર પતી જાય મારે સપ્તાહ બી બેસે છે કાલથી શિવપુરાણ બેસે છે નવ દિવસનું એ બધું એના ભરોસે કરીએ છીએ હવે એ બધું પાર પાડે મારું અને આજે હિંડોળા જે છે મદન મોહનનું સ્વરૂપ ઝૂલી રહ્યું છે શાકભાજીના હિંડોળા છે તો શું કહેવા માગશો તમે બધા મહેનત કરો છો હિંડોળા બનાવવામાં તો મારી બધી બહેનો સાથ સહકાર મને મંડળ ચાલે છે અમારું લગભગ ચાલીસ વર્ષથી લલિતા સત્સંગ મંડળ છે અમારું એટલે બધી બહેનોના સાથ સહકારથી મારા ચાલે આ હિંડોળા ભરા બધી બહેનો આવે છે મને એટલે સહકાર બધાને સારો મળે છે મને અહીંયા કેટલી બહેનો હિંડોળા બનાવવામાં આવે છે ચાર પાંચ બહેનો આવે જેને અનુકૂળ હોય આવે ના અનુકૂળ હોય તો બીજી બહેનોને કહીએ એટલે પણ સાથ સહકાર મળી રહે છે બધી બહેનોને મને અહીંયા અને હિંડોળાની ડિઝાઇન કોણ નક્કી કરે છે અમે અમારી રીતે જેમ ભરીએ એમ ડિઝાઇન અમને આવી જાય છે એટલે આ શાકભાજીનો અમે બધી બહેનો થઈને જ ભર્યો છે આજે પણ આજે થોડું લેટ થયું એક જગ્યાએ ભજન કરવા ગયા હતા આવતા લેટ થયું એટલે થોડું આજે મોડું થઈ ગયું મારી ડોળા ભરવામાં પણ આમાં ટાઈમે થઈ જાય છ વાગે બધું રાઈટ પતી જાય બધું તો મિત્રો અનેક ભક્તો છે અનેક વૈષ્ણવો છે કે જે પ્રભુની સેવા કરે છે મદન મોહન સ્વરૂપને પોતાના ઘરે પણ બિરાજમાન કરે છે અને સાથે સાથે મંદિરમાં પણ દર્શન કરવા આવે છે અનેક બહેનો હિંડોળા બનાવવામાં મદદરૂપ થાય છે તેમની પણ મુલાકાત લઈએ અને જાણીએ કે રાધા કૃષ્ણ તેમના પર ક્યારે કૃપા વરસાવે છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ શું નામ છે આપનું ભાવનાબેન ભાવનાબેન તમારો અવાજ ખૂબ બુલંદ છે ઈશ્વર ક્યારે સાંભળે છે આ અવાજ મારો અવાજ તો હું સપનામાં ગાઉં ને તો પણ સાંભળી લે છે કેટલા વર્ષોથી સેવા કરો છો હું ચાલીસ વર્ષથી અહીંયા મંડળમાં આવું છું અને ગોડ ગિફ્ટ છે ઢોલક વગાડવાનું નાચવાનું પ્લસ ભજનો બધા ભગવાનના મોઢેને મોઢે રે એ રીતે બધી એની દયાને એની કૃપા છે પ્રભુની દયા અને પ્રભુની કૃપા છે અને હિંડોળા તમે બધા ખૂબ સુંદર મજાના બનાવો છો તો આજના હિંડોળે પ્રભુ કેવા લાગે છે મદન મોહનનું સ્વરૂપ કેવું લાગે છે આજનો ઈંડોળો અમારા ભગવાનનો એકદમ ટના લાગે છે ટનાટન લાગે છે આજે તો પ્રભુ અને રાધા અને કૃષ્ણની ખૂબ સુંદર મજાની વાત છે કે રાધા ઉંમરમાં મોટા હતા અને કૃષ્ણ પ્રભુ નાના હતા તો એની કઈ વાત છે હારે મારો કાનો પાંચ વરસનો હારે મારી રાધા સાત વરસન ઈ જોડી એવી જામ શેરે કે જોડી એવી જામશે રે શા મળ્યા હારે મારા કાનાને મુખે મોરલી હારે મારા કા રાધાની પગમાં ઝાઝર સુર એવો જામશે રે કે સુર એવો જામશે રે શા હારે મારો કાનો છે તો ફાની હારે મારી રાધા છે એ જોડી એવી કે ખૂબ સુંદર મજાનું કીર્તન આપણને સંભળાવ્યું કે રાધા અને કૃષ્ણનો પ્રેમ અલૌકિક પ્રેમ હતો ના સ્વાર્થના સંબંધ ફક્ત પ્રેમના સ્વબંધ અને એ પણ અલૌકિક સ્વબંધ ના આપવું ના લેવું નિરંતર પ્રેમ કરતા રહેવું રાધા અને કૃષ્ણની જોડી અમર છે બીજા પણ ભક્તો છે તેમની પાસેથી પણ જાણીએ કે બનાવવામાં તેઓ કેટલી મહેનત કરે છે છે રાધે કૃષ્ણ શું નામ નામ આપનું હિંડોળાતી અને આજના હિંડોળા પ્રભુ કેવા લાગી રહ્યા છે કોઈ વર્ણન જ ના કરી શકાય મારા પ્રભુ તો એટલા બધા દયાળુ છે અને એટલા સુંદર લાગે છે એટલા સુંદર લાગે છે કે નિહાર્યા જ કરે નિહાર જ કરે મારા પ્રભુને આંખ આંખ ઘટાડવાનું મન ના થાય આપણને અને આજે રાધા કૃષ્ણની વાત કરી રહ્યા છીએ આપણે તો રાધા અને કૃષ્ણની કઈ વાત છે કે જે તમને અત્યારે યાદ આવે રાધા અને કૃષ્ણ એ બેની વાત એવી છે કે સંકેતવનમાં જઈ અને બધી ગોપીઓ મળી અને એ રાધા અને કૃષ્ણના ત્યાં સંકેતવનમાં લગ્ન કરાવી દે છે અને પછી એ જાહેર કરે છે એવી જ રીતે ભાદરવા મહિનામાં રા કૃષ્ણ ભગવાનને ગોપી બનાવી દે છે રાધાનો વેશ બનાવી દે છે ગોપીનો વેશ પહેરાવી દે છે અને બધા પછી સાંજી રમે છે પછી એને જશોદાજી શોધવા જાય છે કે મારો લાલો હજી આવ્યો કેમ નહીં ઘરે પછી શોધતા શોધતા અને જ્યારે ઘરે જાય છે ત્યારે તો વર્ષભાનજીને ત્યાં જાય છે એ કહે છે આ નવી ગોપી કોણ છે તો કે આ નવી સખી છે કે શ્યામા સખી છે આનું નામ શ્યામા સખી બહુ જ સુંદર છે શ્યામા સખી આજે મારે ત્યાં રેન બસેરો કરજો રાધા સખી કે સારું ત્યાં રેન બસેરો કરે છે સવારે પછી જશોદા ગોતતા ગોતતા આવે છે પછી એને પૂછે છે કે વેસ બદલી નાખે છે પછી કે છે કે અરે તું રાત્રે ક્યાં હતો તો કે મને તો ગિરિરાજજી બાબાએ બોલાવ્યો હતો અને મેં ત્યાં જ સેન કરેલા તો કે તે ખાધું શું તો કે મને તો મીઠા મીઠા ફળ ખવડાવ્યા કે અને બધાએ તે એના ગુણગાન ગાય અને ખૂબ રાજી થાય છે સુંદર મજાની વાત છે કે જે કૃષ્ણ પ્રભુના જીવનમાં વણાયેલી છે રાધા માટેનો પ્રેમ ખૂબ અલૌકિક પ્રેમ હતો અને કૃષ્ણ પ્રભુએ પણ રાધાને સમર્પણ કર્યું હતું અને રાધાજીએ પણ કૃષ્ણને સમર્પણ કર્યું હતું આવી જ રીતે અનેક ભક્તો પ્રભુના દર્શન કરે છે અને પોતાનું મસ્તક પ્રભુના ચરણને સમર્પિત કરે છે બીજા પણ ભક્તો છે તેમની પાસેથી પણ જાણીએ કે રાધા કૃષ્ણની કઈ વાત તેમને યાદ આવે છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ આજે રાધા અને કૃષ્ણની આપણે વાત કરી રહ્યા છે બાળ ગોપાલનું સ્વરૂપ કેટલું સુંદર લાગે અને હરખેથી વૈષ્ણવો ઝુલાવતા હોય છે અને આજે તો રાધા અને કૃષ્ણને ઝુલાવી રહ્યા છે શાકભાજીના હિંડોળે ઝુલાવી રહ્યા છે તો કઈ વાત તમને યાદ આવે રાધા અને કૃષ્ણની રાધા અને કૃષ્ણને એવી વાત આવે કે જ્યારે આ વરસ તો વરસાદ હોય ને તો કૃષ્ણ રાધાને વનમાં લઈ જાય છે અને હિંડોળે પોતે ઝૂલા ઝુલાવે રાધાજી બેઠા બેઠા હસતા હસતા હિંડોળે ઝૂલે એની પાછળનું પણ મહત્ત્વ છે અને કૃષ્ણ ભગ ભગવાન એની માતાજીને રાધાજીને લેવા માટે એક કડી ગાઉં છું કે રાધિકા ગોરી છે બરસાને છોરી છે મૈયા કરા દે મેરો વ્યા મૈયા કરા દે મેરો વ્યા પછી રાધાજીના માતુશ્રી જે હોય છે ને એ હમણાં જેમાં મંજૂરી મળી એવી રીતે એ કેતકીજી જે હોય છે ને એ એના વિરોધમાં આવે છે તો એમ કે છે તારો કાનો પાંચ વરસનો હે મારી રાધા સાત વરસની કે જોડી ખેમ જામ શેરે રે કે જોડી ખેમ જામ શેરે રે રાશો કેતકીજી રાધાજીના મમ્મીને એમ કે મારી રા એ તારો કાનો કાળો કાળો હે મારી રાધા ગોરી ગોરી કે જોડી કેમ સે રે કે જોડી કેમ સે રે આ તો વાત કરવા બેસીએ ને રાધાની કૃષ્ણની તો વર્ષોના વર્ષો આપણે ઓછા પડે એટલે જેટલું વાત કરવા બેસીએ તો વર્ષોના વર્ષ ઓછા પડે એવા રાધા અને કૃષ્ણનો અલૌકિક પ્રેમ હતો તેવો જ પ્રેમ અત્યારે અહીંયા જે ગોપી ભાવ છે તેમાં દેખાઈ રહ્યો છે અને પ્રભુને ખૂબ સુંદર રીતે હિંડોળે ઝુલાવે છે બીજા પણ ભક્તો છે તેમની પાસેથી પણ જાણીએ જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ તમે કેટલા વર્ષોથી મંદિર આવો છો અહીંયા હું અહીંયા ત્રીસ વર્ષથી આવું છું પણ એટલે રેગ્યુલર નથી પણ આવું છું એમ કયા પ્રકારની સેવા અહીં આપો છો બસ ખાલી દર્શન જ કરવા આવું છું અને આજના હિંડોળાના તમે દર્શન કર્યા હું દર્શન કર્યા ને એકદમ બાજુના હિંડોળા પ્રભુ કેવા લાગે છે બહુ જ સુંદર લાગે છે બહુ જ સુંદર લાગે છે આ હિંડોળા અષાઢ સુદ બીજથી શ્રાવણ સુદ બીજ સુધી હોય છે એ સ્વામીનીજી ને ઠાકોરજી પોતે જુલાવે છે એટલે હિંડોળાનું બહુ જ મહત્વ છે હિંડોળાનું ખૂબ મહત્વ છે કે જે ગોપી ભાવથી પ્રેમ ભાવથી પ્રભુને ઝુલાવવામાં આવે છે બીજા પણ ભક્તો છે તો શું વિચારી રહ્યા છે આજના હિંડોળા જોઈને જાણીએ તેમના મનની વાત રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ શું નામ છે આપનું ઉમાબેન ત્રિવેદી અને ઉમાબેન આજના હિંડોળાના દર્શન કર્યા આપે હા બહુ જ સુંદર અને કલાત્મક કર્યા છે અને ખૂબ જ સુંદર સજાવટ કરી છે શાકભાજીના હિંડોળા પ્રભુ ઝૂલી રહ્યા છે તો શાકભાજી કેટલું મહત્ત્વ ધરાવે છે સ્વાસ્થ્ય માટે આ સ્વાસ્થ્ય માટે તો ઠીક છે પણ આ હિંડોળાનું મહત્વ જ એટલા માટે છે કે આ શ્રાવણ મહિનાનો તહેવાર આ જ મીન્સ કે ઉલ્લેખ હોય છે કે જેનાથી શાકભાજી ફળ ફૂલ ફળાદી બધી જ વસ્તુઓ આ જ મહિનામાં આવતી હોય છે અને એટલા માટે જ પ્રભુએ પણ આ જ લીલાને અપનાવી છે કે જ્યારે શ્રાવણ મહિનામાં ખૂબ વરસાદ થતો હોય મેઘની પણ અનેરી કૃપા થતી હોય છે ત્યારે જ આ બધી વસ્તુઓનું મહત્ત્વ આપણને સમજાય છે એટલે શાકભાજીના હિંડોળાનું અનેરું મહત્ત્વ થઈ જાય છે એટલે જ પ્રભુએ પણ આ કલાત્મકતાને બહુ જ પ્રેમ કર્યો છે અને રાધા રાણી સાથે એમણે પોતે પણ ઝૂલ્યા છે રાધા રાણી સાથે પ્રભુ પોતે પણ ઝૂલ્યા છે બીજા પણ ભક્તો છે શું કહેવા માગે છે ચાલો જાણીએ જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ બાજુમાં જ નાના પ્રભુ છે કૃષ્ણ પ્રભુ છે કહેવાય કે બાળકોના સ્વરૂપમાં સાક્ષાત પ્રભુ હોય છે તેના કારણે જ બાળ લીલાઓને ગાવામાં આવે છે બાળની પૂજા કરવામાં આવે છે તમે શું કહેવા માગો છો આજના હિંડોળા જોઈને હિંડોળા જોઈને કૃષ્ણ અને હિંડોળા અને ગોપીઓ વિશે વાત કરવા માગું છું આપણે કંઈ હિંડોળા હિંડોળા કહીએ છીએ પણ ગોપીઓના મનમાં જેમ રાધાના મનમાં કાયમ હિંડાળા હોય એમ ગોપીઓના મનમાં પણ કાયમ હિંડોળા હોય પણ શ્રાવણ હોય કે ના હોય ગોપીઓને કંઈ ફરક નથી પડતો એ આપણા ભજન દ્વારા કૃષ્ણનું ગુણગાન ગાઈને આપણું પ્રેમ ના હિંડોળા ઝૂલતી હોય છે કાયમ માટે અને આપણું જીવન વિતાવે છે એ જોઈને મને એક ગીતની લાઈન યાદ આવે છે તારા વિના શા કલડુ લાગે તારા વિના શાડુ લાગે આવજે રાધાના જેમ કાયમ રાસ ચાલતી હોય એમની ગોપીઓના મનમાં પણ કાયમ રાસ ચાલતી હોય અને આ બાળકૃષ્ણ જો આપણા જોડે છે એમ અત્યારે પણ આપણને ફીલ થાય છે આપણું નામ શું છે માનિત માની તમે બાલ કૃષ્ણ પ્રભુ બન્યા છો કૃષ્ણ પ્રભુ બન્યા છો તો કૃષ્ણ પ્રભુ ની કઈ વાત તમને ગમે એમનો રાસ રાસ તમને ગમે તો તમે ગરબે ઘૂમવા જાઓ છો રાસ રમો છો ખરા હા કોકોકવાર તમે ખૂબ સુંદર તૈયાર કર્યા છે કોણે તૈયાર કર્યા છે મારા એ આંટી તો મિત્રો કેટલા સુંદર મજાના પ્રભુ લાગી રહ્યા છે અનેક ગોપીઓ પ્રભુ સાથે ફોટો પડાવવા થન ગની રહી છે સાથે સાથે હિંડોળાના દર્શન પણ કરી રહ્યા છે હરી અને હરની સેવા કરી રહ્યા છે સેવક તેમની પાસેથી જાણીએ કે હિંડોળા તેમને કેવા લાગે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શું નામ છે આપનું ભરત ચંદુલાલ ત્રિવેદી અને કેટલા વર્ષોથી સેવા કરો છો છપ્પન વર્ષથી છપ્પન વર્ષથી સેવા કરો છો અને આજે છે લગભગ ચાલીસ વર્ષથી પણ છપ્પન વર્ષથી આ મંદિર છે છપ્પન વર્ષથી સેવા કરી રહ્યા છે ચાલીસ આજના હિંડોળા કેવા લાગે છે તમને સરસ છે સરસ શાકભાજીના હિંડોળા છે શાકભાજીના હિંડોળા અમે બનાવીએ બધું કરીએ સરસ શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનામાં પ્રભુની સેવા તમે કેવી રીતે કરો છો શ્રાવણ મહિના સવારે કરીએ ઇંડોળાને શણગારીએ બધું કરીએ પછી ત્યાં મહાદેવનું મંદિર છે ત્યાં ગાડી દૂધ અભિષેક કરીએ મહાદેવજી ઉપર અને બીલીપત્ર ચઢાવીએ ભોગ ધરાવીએ પ્રસાદ ધરાવીએ બધું કરીએ તો મિત્રો આવી જ રીતે અનેક ભક્તો છે કે જે મંદિર સાથે જોડાયા છે અને પ્રભુની સેવા કરી રહ્યા છે રાધા અને કૃષ્ણની જો આપણે વાત કરતા રહીએ તો કેટલા વર્ષોથી તમે કીર્તન કરો છો અને રાધા કૃષ્ણના કીર્તન ગાવ છો અમે લગભગ ચાલીસ વર્ષથી તો મંડળ ચલાવીએ છીએ અને સળંગ પંદર વરસથી તો અમે બાર બધે ભજન કરવા જઈએ અને ઠાકોરજીના ઈંડોળા હોય એ વખતે પણ અમે કરીએ અને અમારે બાર મહિને અમારે પાટોત્સવ હોય એ વખતે ભગવત સપ્તાહ થાય એ વખતે અમારે એ કરી પછી નંદ મહોત્સવ કરીએ એટલે બધા મનોરથો અમે અહીંયા કરીએ છીએ બધાજ મનોરથો અહીંયા બહેનો કરે છે અને ખૂબ સુંદર મજાના હિંડોળા પણ આપણે દર્શન કરી રહ્યા છે સાથે સાથે કીર્તન પણ સાંભળીએ કયું કીર્તન અમને સંભળાવશો હિંડોળો સંભળાવો બાકે બિહારી લાલ કેવા ઝૂલતા હિંડોળે કેવા ઝૂલતા હિંડોળે જાકે બિહારી લાલ કેવા ઝૂલતા હિંડોળે કેવા ઝૂલતા હિંડોળે Gracias. जय श्री कृष्ण जय श्री कृष्ण क्या नाम है आपका विनीत पांडे और ये मंदिर है तो उसके बारे में आप बताइए कि की कितने सालों से ये मंदिर है यहाँ पे कई वर्षो से मतलब तीस चालीस साल हो गए यहाँ पे पूर्ण अभी दो तीन चार सालों से ये महाराज श्री को सौंपा गया है श्री जगत गुररा स्वरूप सरस्वती महाराज जी को माता जी ने दे दिया है अभी इस समय श्री स्वरूपान सरस्वती महाराज के श्री नारायण जी ब्रह्मचारी जी संभाल रहे हैं उनके सानिध्य में श्री स्वरूपानंद सरस्वती जी, जी महाराज भी डंडी स्वामी जी इसमें चातुर्मास कर रहे हैं द्वारका में दोनों के अंडर में ये काम यहाँ पर देखा जा रहा है मंदिर में कौन कौन सी प्रवृत्ति होती है यहाँ पे जैसे यहाँ पे अनेक प्रकार की सेवा होती है जैसे वैष्णव संप्रदाय की पूरी सेवा की जाती है यहाँ पे इतिहास ये यहाँ पे पहले से है चालीस साल पुराना है चालीस साल पुराना ये है पहले यहाँ माता जी देखती थी अब वो ललितांबा माता जी देखती थी यहाँ पहले अब श्री जगत गुरु शंकराचार्यू स्वरूपानी सरस्वती महाराज के सौंपा गया है अब उनके उनके शिष्य देखते हैं एक है उनके श्री सर, सदानंद सरस्वती जी महाराज डंडी स्वामी जी और दूसरे उनके शिष्य श्री ब्रह्मचारी श्री नारायण जी महाराज दोनों लोग के सानिध्य में ये आश्रम देखा जा रहा है गरीबों को अनाज बांटा जाता है यहाँ से हर महीने गरीबों को यहाँ से अनाज बांटते हैं और धर्म के अनुसार यहाँ पे सिखाया जाता है कि कैसे कैसे यहाँ भगवान की सेवा करते हैं वैष्णव संप्रदाय के लोग यहाँ सेवा कर देते हैं का क्या है? आपकी हमारे दृष्टि हिंडोला के महत्व जैसे शिव जी को रहता है वैसे भगवान राधा कृष्ण जी को भी इसी तरह से पूजा जाता है और और, और अलग अलग प्रकार से उनको श्रृंगार किया जा अनाज से अलग अलग प्रकारों से फल से फूल से अलग अलग चीज़ों से उनको श्रृंगार किया जाता है पूरा तीस दिन ओ, आ, का हूँ आ मानव कल्याण आश्रम राधा कृष्ण मंदिर में छा पंदर वर्ष थी सेवा आप राधा कृष्ण मंदिर में पुष्टि मार्गीय संप्रदाय की जेम दरेके दरेक जेवा के जन्माष्टमी हिंडोड़ा ઉત્તરાયણ હોળી દિવાળી બેસતા વર્ષો અનકૂટ દરેક દરેક જાતના તહેવારો અમે અહીંયા ઉજવીએ છીએ વાલાને એક ગોપી એ જમવાનું કીધું ને થાળ પીરસી ઊભી રહી એક ગોપી એ જમવાનું કીધું ને થાળ પીરસી ઊભી રહી પણ વડતા વાલા એમ બોલ્યા પણ થઈ તઈ થઈ તઈ થઈ વાલાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે તને શું ભાવે બેટા તને શું ભાવે માખણ ના ખાય પીઝા બર્ગર હોટડોગ ભાવે ના એ બધું બહુ નહીં મેગી ભાવે એ તો હું ખાતો જ નથી હવે શું વાત છે તો મે તો આ કૃષ્ણ પ્રભુ છે મોડર્ન જમાનામાં છે પણ પ્રભુના જે રસ્તા પર છે તેના પર ચાલી રહ્યા છે અને તમે ખૂબ સુંદર મજાનું કીર્તન અમને સંભળાવ્યું કે વાલાને માખણ ભાવે રે કોણે શીખવાડ્યું મારી ગંગાએ મિસ મારી માસી એ વા તમારી માસીએ ખૂબ સુંદર મજાનું કીર્તન સંભળાવ્યું છે તો આવી જ રીતે અનેક બાળકો અહીંયા આવે છે અને કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ ધારણ કરે છે અને પ્રભુને ખૂબ સુંદર રીતે હરખેથી ઝુલાવે છે કલ્યાણ ટ્રસ્ટ ઉત્તમનગર મણિનગરમાં આજે આપણે ખૂબ સુંદર મજાના હિંડોળે પ્રભુને ઝુલાવ્યા રાધા અને કૃષ્ણનું માધવ સ્વરૂપે પ્રભુને ઝુલાવ્યા અનેક ભક્તો અહીંયા આવે છે ને પ્રભુના ભજન કીર્તન પણ કર્યા અનેક ગોપીઓ સાથે પણ વાત કરીએ અને મંદિર દ્વારા કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે તે પણ જાણ્યું આવી જ રીતે સુંદર મજાના કલાત્મક હિંડોળા અમે તમારા સુધી લઈને આવીશું હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો જય શ્રી કૃષ્ણ